આપણે અત્યાર સુધી આજે અત્યાર સુધી આપણે બોયલનો નિયમ જોયો, હવે આપણે ચાર્લ્સનો નિયમ સમજવાનો છે. હવે ચાર્લ્સ નામના વૈજ્ઞાનિક, આપણે જે ગુબ્બારો ખબર ને બધા, પેલા વાળા ગુબ્બારામાં ઉડતા બધા ઉપર, તેવા ગુબ્બારાનું સંશોધન કરતા હતા કે ગુબ્બારા વડે માનવીને કેવી રીતે ઉડાડી શકાય, એના ઉપર એક ખાસ સંશોધન કરતા હતા ચાર્લ્સ. તો એ સમય દરમિયાન એમણે ચાર્લ્સ ના નિયમ તારવ્યો હતો. એક શું હતો એવું તમને કહો તો, ચાર્લ્સ નો નિયમ તો એક્ઝેક્ટલી એ ટ્રાય કરતા હતા કે નિયત દબાણે અને નિશ્ચિત જથ્થાનો જે વાયુ હોય, નિશ્ચિત જથ્થાના વાયુના તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ તારવ્યો. કોને ભાઈ, શું કર્યું એને, કહો તો કયો સંબંધ તારવ્યો? ચલો મને કહો તો એને કયો સંબંધ તારવ્યો? નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુના તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ તારવ્યો. ઓકે, યસ ઓર નો? હા કે ના? યસ. સો નાઉ વોટ આઈ કેન સે, હું શું કહી શકું તમને અને મને બધાને ખબર છે, આપણા પૂર્વજોને પણ બધાને ખબર જ છે. શું ખબર છે એ, શું ખબર છે એ, શું ખબર છે એ કહો તો, કે જેમ તાપમાનમાં વધારો કરવામાં આવે, જેમ તાપમાનમાં વધારો કરવામાં આવે તેમ તેના કદમાં ખાલી જગ્યા થાય. બોલો તો, ધારો કે એક બોક્સ લો, વિચારો જુઓ, ધારો કે તમે શું લો, એક બોક્સ લો, આ નાનું એક બોક્સ લો, ચલો, અને આ બોક્સ ની અંદર તમે શું ભરી દેશો કહો તો? વાયુ ભરી દો. હવે તમે પેલા જેટલું તાપમાન વધારો, શું થાય વિચારો તો, તાપમાન વધારો શું થાય? આ વાયુઓને ગતિ ઉર્જા મળે, અથડાવા લાગે, અથડાય તો દબાણ શું થાય, વધે. હા કે ના? હા. પણ મારે દબાણ નથી વધારવા દેવાનું, મારે દબાણ તો નિયત રાખવું છે, હોય ને એટલું ને એટલું દબાણ રાખવાનું. તો મારી પાસે કયો ઓપ્શન હોય, કોલો, તો મારે શું કરવું પડે? હવે તમે થોડુંક વિચારો. પણ હવે કરવાનું શું છે કો, કે જયારે હવે હું એને ગરમ કરીશ, હવે જયારે હું એને ગરમ કરીશ તો કેવું થશે કો, ચલો, જયારે હું એને ગરમ કરું તો, નહીં હવે નથી ગરમ કરો, આને ગરમ કર્યું તો દબાણ વધતું હતું, પણ દબાણ નિયત રાખવા માટે કદ વધારવું પડ્યું, તો આમાં કદમાં વધારો થયો. કેટલો વધારો થયો તો સમજો, પહેલા આટલું તો હતું જ તે, પણ આ ઉપરનો ભાગ છે, આટલો ભાગ તમારે વધારવો પડ્યો. હા કે ના? આટલો ભાગ વધારવો પડ્યો. સમજ પડે હું શું કહું તમને? તમારે આટલો ભાગ વધારવો પડ્યો, પેલા હતું એમાં આટલો કદ વધાર્યો, કે નથી સમજ પડતી? તમે જયારે તાપમાન વધારશો, તમે જયારે તાપમાન વધારશો તો કદમાં શું થવાનો છે? વધારો. ઓકે, તરત જ સવાલ આવે, કેટલો વધારો થાય? તો ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે અનુભવ્યું હતું કે આ કેટલો વધારો થાય, એનો જવાબ તો ચાર્લ્સ નામના વૈજ્ઞાનિક પાસે હતો. ઓકે, કયા વૈજ્ઞાનિક પાસે હતો? ચાર્લ્સ વૈજ્ઞાનિક પાસે. હા, હવે તમે સમજો કે સેમ એવી જ વસ્તુ તો હવે કોને કરવી પડશે? હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ તાપમાન વધારો છો, તાપમાનના વધારા સાથે કદ વધે. જુઓ, હવે સમજો, જો તાપમાનમાં આ સમજવાનો નિયમ છે, નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુના તાપમાનમાં
નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુના તાપમાનમાં જો એક ડિગ્રી નો વધારો કરવામાં આવશે તો આપણે એક ડિગ્રી સેલ્સિયસ વધારીએ કેટલો વધારીએ દીકરા જો એક ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે તો શૂન્ય ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા કદના એકના છેદમાં 273.15 ભાગ જેટલો વધારો થાય છે. ખબર ન પડી હો સાહેબ, જો તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા અસલ કદના, લખજો અસલ કદના, એકના છેદમાં 273.15 જેટલો વધારો થાય છે. હું એક બેસ્ટ એક્ઝામ્પલ આપું. તો કે તમારી પાસે 100 રૂપિયા છે, તમે આખો દિવસ કામ કરો તો એક દિવસ કામ કરો તો આમાં તમારી પાસે જે પહેલા દિવસે રૂપિયા હતા એના 10માં ભાગ જેટલો વધારો થાય. તો હવે તમે સમજો કે ડે વન હોય ત્યારે તમારી કમાણી કેટલી છે, તો કે 100 રૂપિયા. હવે ડે વન, હવે બીજા દિવસે કેવું થશે, ડે ટુ ઉપર કેવું થશે કહો, તો કે 100 રૂપિયા તો હતા એટલા તો હશે જ, પણ એમાં વધારો કેટલો થશે, પહેલા દિવસે હતા એના 10માં ભાગ જેટલો, તો 100 ભાગ્યા 10 જેટલો વધારો કરો, શું જવાબ આવશે કહો તો? 110. હવે ડે થ્રી, હવે ધારો કે ડે થ્રી હોય તો તમારા પાસે જે 100 વત્તા 10 હતા એટલા તો હશે, પણ પાછા જે અસલ રૂપિયા હતા એના 10માં ભાગ જેટલો વધારો કરવાનો, કેટલો જવાબ આવશે કહો તો? 120. હવે તમે સમજો, ધારો કે આવા એક્સ દિવસ પછી તમારા પાસે કેટલા રૂપિયા હશે કહો તો? ધારો કે એક્સ દિવસ પછી કેટલા રૂપિયા થશે, તો 100 વત્તા 10x. સમજ્યા કે નો સમજ્યા? નહી સમજ્યા? 10x. એક દિવસ હોય તો 10 રૂપિયા, બે દિવસ હોય તો 20 રૂપિયા, 3 દિવસ હોય તો 3 × 10, 4 દિવસ હોય તો 4 × 10, એક્સ દિવસ હોય તો એક્સ ગુણ્યા 10. ધારો ગુણ્યા ડે 4 કરે, ચલો એક્સ બરાબર 4 લઈ લો, તો ડે 4 કરે તો 10x, 10 × 4 = 40. કેટલો જવાબ આવે? 140. એવી રીતનું. સમજ્યા તમે? પણ વસ્તુ કેમ છે, આપણે અહીંયા ડે 1 લીધો છે, હવે અહીંયા જુઓ કેવું થાય. આ તો ખાલી એક સમજણ હતી કે આવું વિચારવું પડે એમ. તો હું તમને આમાં તરત જ સમજ પડશે, હમણાં હું તમને તરત જ સમજ પાડું. હવે સમજો, ધારો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે ત્યારે એનું કદ કેટલું છે? V0. સમજો, હવે આપણે અહીંયા એને સમજ પાડીએ. ચલો ધારો કે અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, કેટલું તાપમાન છે કહો તો મને, કેટલું તાપમાન છે? 0 ડિગ્રી સેલ્સિયસ. હા, તો હવે એ 0 ડિગ્રી સેલ્સિયસ જયારે તાપમાન છે ત્યારે એનું કદ ધારો કે V0 છે, ત્યારે એનું કદ કેટલું છે કહો તો એક્ઝેક્ટ? આ કદ V0 છે. લખા તો કેમ બંધ થઈ ગયું ભાઈ, લખા ને. અચ્છા, તકલીફ પડી જાય છે, કશી ખબર નથી પડતી. ચલો ઓકે, તો હવે આપણે જોઈએ તો અહીંયા આગળ શું આવવાનું છે આપણે? V0 કદ. હવે ધારો કે આમાં T ડિગ્રી સેલ્સિયસ વધારો કરું છું, કેટલો હવે T ડિગ્રી સેલ્સિયસ લઈ જાઉં છું, કદમાં નો ડાઉટ વધારો થવાનો જ છે ને, કદ તો વધવાનું જ છે, હા કે ના?
वधारो थयो हवे ए केटलो वधारो थाय ए आपणे जरा जोई लईए। ओके ओके तो आटलू कद में शू थई गयो वधारो थई गयो। ओके पहला तो सर वधीने केटलू थयु तो के आखू कद वीटी छे तो मने खबर छे के चार्ल्स नामना वैज्ञानिक एवं जोयु के जो तमे तापमान में एक डिग्री सेल्सियस वधारो करो तो असल कद शून्य तापमाने जेटलू कद होय ने एना एक ना छेद में 273.15 जेटलो वधारो थाय एटले वीटी बराबर हूँ शू लखी शकू खबर साहेब वी जीरो तो हशे ज प्लस वी जीरो ना छेद में 273.15 जेटलू कद वधशे पर सर ई तो एक डिग्री सेल्सियस होय तो अहीं केटला डिग्री सेल्सियस छे बोलो बोलो टी डिग्री अहीं आगळ टी आवशे એટલે હવે આની ઉપરથી તમને જો આટલો ખ્યાલ આવે તો હવે આપણે ચાર્લ્સના નિયમનું સૂત્ર તારવી શકીએ। તો સૌથી પહેલા હું તમને સમજાવું આપણે શું જોયું કે ચાર્લ્સનો નિયમ જોતા હતા નિયત દબાણે નિશ્ચિત જથ્થાનો જે વાયુ હોય એના તાપમાન અને કણની વચ્ચેનો કદ વચ્ચેનો સંબંધ જોયો જેમ જેમ તાપમાન વધારવામાં આવે તેમ તેના કદમાં શું થવાનો છે કહો જેમ જેમ તાપમાન વધારવામાં આવે એમ એના કદમાં શું થવાનું છે વધારો। પછી ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે જો તમે તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ વધારો કરો તો શૂન્ય તાપમાને રહેલા કદના 1 ના છેદમાં 273.15 જેટલો વધારો થાય છે। શિવમ મ્યુટ રહેજે દીકરા। એટલે હવે જો પહેલા V0 હોય તો VT T 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ કેટલું હોય VT હોય એટલે આપણે શું લખવાનું V0 plus V0 T ના છેદમાં 273.15 yes or no yes yes। હવે કેમ થશે તો હવે સીધી જ વાત સાહેબ કોઈ ચિંતા ના કરો હવે એકદમ સીધી વાત કેવી રીતની તો કે પહેલા કેટલું હતું સાહેબ તો કે V0 પહેલા શું હતું કદ કહો તો V0 બરાબર શું હવે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને V0 VT બરાબર હું લખું કહો તો V0 plus V0 T ના છેદમાં 273.15 આ કે ના ચલો હવે આમાં કોને કોમન કાઢું કો આમાં કોને કોમન કાઢું V0 ને ધારો કે કોમન કાઢી લો તો અહીં આગળ શું વધવાનું છે કહો તો 1 plus T ના છેદમાં શું આવશે 273.15 આ કે ના હા VT બરાબર શું થાય V0 273.15 વત્તા ટી ના છેદમાં શું લખાય 273.15 લખાય કે ન લખાય આગે ના ચલો કહો સમજ પડી અહીંયા સુધી ફરીથી એકવાર જુઓ આ કેમ આવ્યું એ તો ખબર પડી ને તમને કે તાપમાન વધારો તો કદ વધે કેટલું કદ વધે તો કે અસલ કદના 273.15 જેટલું કદ વધે જો ટી ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારો તો વીટી બરાબર શું લખવાનું કહો તો VT બરાબર શું લખવાનું V0 plus V0 T ના છેદમાં 273.15 શું કરશો V0 કોમન કાઢી લો તો શું આવશે 1 plus T ના છેદમાં 273.15 ચલો V0 કોમન નીકળી ગયો હવે તમે લોકો થોડુંક સમજો કે અહીં આગળ કેવું થશે એ સમજો ખાસ VT બરાબર V0 ખાસ એક વસ્તુ સમજજો હવે આપણે એક નવો માપક્રમ લાવવો પડે હવે આ તબક્કે તાપમાનનો નવો માપક્રમ ધ્યાનમાં લઈએ તમને ખબર જ છે કે આને કેલ્વિનમાં ફેરવવું હોય તો આ 273.15 જે છે ટી બરાબર ટી ડિગ્રી સેલ્સિયસ એટલે કે ટી બરાબર ટી પ્લસ 273.15 હા કે ના અને ટી 0 બરાબર
273.15 આ નવો માપક્રમ કયો છે ખબર છે તમને? આ નવો માપક્રમ નિરપેક્ષ તાપમાન માપક્રમ છે. કયો છે આ? આ નવો માપક્રમ કયો છે દીકરાઓ? નિરપેક્ષ તાપમાન માપક્રમ છે. ઓકે ઓકે સંભળાય છે? હવે આપણે શું કરવાનું ખબર? જુઓ આ તમને દેખાય છે 273.15 વત્તા ટી અને 273.15, તો આપણે એક નવો માપક્રમ લાવ્યો હતો વીટી બરાબર વી ઝીરો. હવે સમજો આને કહેવાય ટી ટી અને આને કહેવાય ટી ઝીરો. તો હવે આપણે શું કરી શકીએ કે વીટી ના છેદમાં વી ઝીરો બરાબર ટી ટી ના છેદમાં ટી ઝીરો. પડી સમજ તમને? તો હવે આ સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય. સમજો કેમ લખાઈએ. ઓકે નવું જ લેવું પડશે. એક સેકન્ડ સમજો. હવે સમજો કે આપણે આમ લખ્યું વીવન ના છેદમાં V1 ના છેદમાં V1 બરાબર T2 ના છેદમાં T1 એટલે કહેવાનું એવું થાય V by T બરાબર અચળ થાય. આ કે ના? એટલે કે V by T બરાબર K, એટલે V બરાબર K ઇન્ટુ T. તો આના પરથી સીધી ખબર પડે કે V ચલે છે T. પણ આ તાપમાન કયું? નિરપેક્ષ તાપમાન. તો આ રીતે તમારે ચાર્લ્સનો નિયમ છેલ્લે શું લખવાનો રહેશે? તમારે ચાર્લ્સનો નિયમ શું લખવાનો રહેશે દીકરા, એ હું તમને કહી દઉં. તો કે હવે ચાર્લ્સનો નિયમ આ રીતે લખી શકાય. છેલ્લે ગ્રાફ દોરવાનો છે, હું તમને સમજાવું કે નિશ્ચિત જથ્થાના વાયુ માટે, નિશ્ચિત જથ્થાના વાયુ માટે, નિશ્ચિત જથ્થાના વાયુ માટે અચળ દબાણે વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. સો નાઉ ઇઝ ઇટ ક્લિયર? હવે તમને ક્લિયર થઈ ગયું કે ભાઈ વી બરાબર કેટી કેવી રીતે આવ્યું, શું થયું આ? ઓકે, તો અહીંયા હવે એક આલેખ બાકી રહ્યો. બાકી તમારો 3 માર્ક્સનો આખો સવાલ પૂરો થયો. કયો સવાલ પૂરો થયો? ચાર્લ્સના નિયમનું ગાણિતિક સ્વરૂપ તારવો, અથવા તો ચાર્લ્સના નિયમ વિશે ટૂંકનો લખો. તો ફરીથી આખું જ એક વખત ફરીથી ચલાવું છું દીકરાઓ, ખાસ સમજો. અહીંયા આગળ આ સમજ પડી આ કઈ રીતે આવ્યું? વીટી ના છેદમાં વી ઝીરો બરાબર ટીટી ના છેદમાં ટી ઝીરો. ચલો પહેલેથી શાંતિથી સમજાવું ફરીથી. આજે આપણે કહું શું ભણવાનું હતું? આજે આપણે શું ભણવાનું હતું કહો તો? ચલો બોલો. ચાર્લ્સનો નિયમ. એને શું કર્યું ચાર્લ્સ વૈજ્ઞાનિકે? નિશ્ચિત જથ્થાનો વાયુ લીધો, દબાણ અચળ રાખ્યું, અને કદ અને કોના વચ્ચેનો સંબંધ તારવ્યો? તાપમાન વચ્ચેનો સંબંધ તારવ્યો. એને એવું જોયું કે તમે જેમ જેમ તાપમાન વધારતા હતા એમ એમ એના કદમાં વધારો થતો હતો. પછી એને એવું જણાવ્યું કે જો તમે તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ વધારો કરો તો શૂન્ય તાપમાને રહેલું જે અસલ કદ હોય એના વી ઝીરો ના 1 ના છેદમાં 273.15 જેટલો વધારો થાય. કદમાં કેટલો વધારો થાય? અસલ કદ, જે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે કદ હોય એના 1 ના છેદમાં 273.15 જેટલો વધારો થાય. ધારો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ વી ઝીરો છે અને ટી ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ વી ટી નીચે પ્રમાણે લખી શકાય. તો વી ટી બરાબર વી ઝીરો વત્તા V0T ના છેદમાં 273.15. ચલો હવે નેક્સ્ટ સ્ટેપ હું શું કરીશ મને કહો.
આટલું લખ્યું પછી નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું VT બરાબર એનું સૂત્ર લખવાનું પછી આમાં કોણ કોમન કાઢ્યું કહો તો આમાં કોણ કોમન કાઢ્યું V0 કોમન કાઢી લો તો અહીંયા 1 વધે 1 વત્તા T ના છેદમાં 273.15 બંનેને 273.15 વડે આપણે લસા લઈ લઈએ લસા ગુસા તો 273.15 નીચે રહેશે 273.15 વત્તા T VT બરાબર V0 હવે મારે શું કરવું છે આ તાપમાનમાં થોડોક ફેર લાવવો છે આ 273.15 ને TT લખાય અને 273.15 ને T0 લખાય તો VT ના છેદમાં V0 બરાબર TT ના છેદમાં T0 થઈ જાય અહીંયા બધા બહુ અટવાય છે આ સૂત્ર તારોતા ખબર ને હાવ મામુ જેવું સૂત્ર છે પરંતુ વિદ્યાર્થીઓ તારોતા એને અટવાય છે નહીં અટવાવાનું દીકરાઓ એકદમ જબરદસ્ત યાદ રાખવાનું વ્યવસ્થિત ઓકે યસ ઓર નો આગે ના યસ યસ ચાલો ઓકે તો હવે હું તમને ખાસ વાત કરું બીજી તો તમે મને કહો ચલો આ વાત કેવી રીતે કરી શકાય તો ચલો હવે તમે મને કહો હવે આપણે કેવી રીતે કરી શકશું મને કહો ચલો તો અહીંયા આગળ VT બાય V0 ઓકે TT બાય T0 તો હવે VT ના છેદમાં V0 એટલે TT ના છેદમાં T0 થઈ ગયું એટલે હવે આમ લખાય V2 ના જો આને બીજી રીતે લખવું હોય તો V2 ના છેદમાં V1 બરાબર T2 ના છેદમાં T1 આનો મતલબ શું કે V ના T V ના છેદમાં T અચળ એટલે કે V ચલે છે T તો આનો સીધો નિયમ શું નીકળે દીકરાઓ કે ચાર્લ્સના નિયમ પ્રમાણે નિશ્ચિત જથ્થાના વાયુ માટે અચળ દબાણે વાયુનું કદ તેના તાપમાનના સમપ્રમાણમાં છે પણ બે વસ્તુ લખવી પડે નિશ્ચિત જથ્થાનો વાયુ હોવો પડે અને દબાણ કેવું રહેવું પડે દીકરાઓ અને દબાણ કેવું રહેવું પડે કહો તો અચળ ધેટ્સ વોટ ઓકે યસ ઓર નો હવે આલેખ કયો દોરવાનો સાહેબ હવે તમે મને કહો આલેખ કયો દોરવાનો ઓકે હું તમને આલેખ દોરું એટલે 3 માર્ક્સ નું પૂરું થાય પડશે ને સમજ અહીંયા સુધી બધાને જ ના સમજ પડે તો કાલે પાછા કેજો કાલે પાછું રિવાઇઝ કરાવીશ ચિંતા ના કરો પણ હવેથી દરરોજ મોસ્ટલી આ ટાઈમે તમારે જોઈ લેવાનું ગ્રુપમાં મેસેજ આવી ગયો હશે ના આવ્યો હોય તો મને રિમાઇન્ડ કરાવી દેજો ઓકે ચલો હવે વાત કરીએ ચલો આપણે ગ્રાફ દોરીએ તો ગ્રાફમાં શું કરવાનું છે અહીંયા કદ અહીંયા શું રાખશું આપણે કહો તો કદ V રાખીશું અને અહીંયા કોણ રાખીશું તાપમાન જેમ જેમ તાપમાન વધે એમ એમ કદમાં પણ શું થવાનો છે અહીંયા 0 કેલ્વિન તાપમાન કેલ્વિન માપક્રમમાં તો અહીંયા 0 રાખી દો હા જુદા જુદા તાપ જુદા જુદા દબાણે આપણે પ્રયોગ કર્યા છે તારો હજુ આમાં ચોપડીમાં ગોખવાનું નહીં હો આમ છે ધારો કે આ P1 છે આ P2 દબાણે કર્યું અને P3 દબાણે પ્રેક્ટિકલ કર્યો જેમ જેમ તાપમાન વધતું તેમ કદ વધતું હતું આ કે ના હવે તમે સમજો આમાં કોણ વધારે દબાણ હશે તમને એક વાત યાદ કરાવી દઉં જેનું દબાણ વધારે હોય ને એનું કદ ઓછું હશે આ તણે તણમાં અહીંયા હું એક લાઈન દોરી દઉં આમ એક સ્ટ્રેટ લાઈન હું તમને આમ દોરી દઉં તમારે મને વિચાર કરવાનો છે કે આમાં કોનું દબાણ કદ વધારે કહેવાય આ તણમાં કોનું કદ વધારે કહેવાય P1 નું કદ વધુ છે આ કદ આમ આવ્યો દીકરા જો તમને ખબર ન હોય તો આમ યાદ કરો P3 નું કદ વધુ છે તો P3 કેવું હશે નું દબાણ ઓછું હોય તો જ કદ વધુ હોય એટલે તમારે આમ લખવાનું સાહેબ અમારી ચોપડીમાં તો ઊંધો પણ મેં અહીંયા ઊંધા લખ્યા ને તમને સમજાવવા ચોપડીનું શું કામ ગોખો છો તમે સમજો ને અહીંયા કદ વધે તાપમાન વધે એટલે કદ વધે એટલે 3 લીટા દોર દીધા ત્રણેય જુદા જુદા દબાણે છે હા કે ના તો તમારે જોવાનું આ ત્રણમાં કયું દબાણ વધારે હશે તો એ કેમ ખબર પડે જે કદ જોઈ લેવાને બધા દબાણે એક લાઈન દોર દેવાને અહીંયા આનું કદ વધારે છે તો દબાણ ઓછું હોય તો P3 ઓછું રાખવાનું એમ આવું વિચારવું પડે અને બીજું કે આલેખને શું કહેવાય ખબર તમને આ આલેખના જે વક્રો છે ને સમબાર આઈસોબાર કહેવાય કેમ સર આઈસોબાર કહેવાય કેમ એને આઈસોબાર કહેવાતા હશે થોડુંક વિચારો ચલો કહો તો મને કેમ કે સર આ બધા જ આલેખ ત્યારે દોરવામાં આવ્યા છે જ્યારે ત્યાં આગળ દબાણ કેવું છે
दबाण केवू छे अचल एटले एने आइसोबार कहेवाय ओके पड़े छे समझ चलो फरीथी आखो जे छे मेन मेन कॉन्सेप्ट फरीथी रिवाइज करावू चार्ल्स ना नियम मां एवुं जोयुं तापमान वधारो तो कद वधे तो केटलुं कद वधे तो जो टी डिग्री सेल्सियस तापमान वधारो तो असल कदनुं तापमान होय एना 273.15 जेटलुं वधे आटलुं समज पड़ी गई डिराइव करता पछी शुं करवानुं कहो तो वी टी कोने कॉमन काढवानो वी जीरो ने एक वत्ता वी जीरो ना छेद वी जीरो तो कॉमन निकली गयो सर तो टी ना छेद मां कोण लखूं 273.15 चलो हवे तमे मने कहो હવે મારે શું કરવાનું રહેશે અહીંયા આગળ કહો ચલો જલ્દી કહો લસાગુ સાલે શું કરવાનું લસા લેવા સાલે વીટી બરાબર શું લખો લસા લેવા આ પણ વીટી બરાબર શું લખો કહો v0 કૌંસમાં v0 કૌંસમાં 273.15 વત્તા t ડિવાઇડેડ બાય 273.15 હવે અહીંયા થોડું ઘણું લખવાનું બધું કે આપણે નવો માપક્રમ લાવીએ અને નવા માપક્રમ પ્રમાણે આને TT કહેવાય ના છેદમાં T0 લખી નાખો આ કે ના એટલે VT ના છેદમાં V0 બરાબર TT ના છેદમાં હું આવશે કહો તો TT ના T0 પરંતુ હવે મારે શું કરવાનું છે આના ઉપરથી આમ લખી શકાય V2 ના છેદમાં V1 બરાબર T2 ના છેદમાં T1 એટલે કે V/T બરાબર K અચળ એટલે કે V ચલે છે T પણ અહીંયા યાદ રાખજો આ તાપમાન કેવું છે હવે નિરપેક્ષ તાપમાન બોલવું ખૂબ જ શું છે નિરપેક્ષ તાપમાન બોલવું ખૂબ જ કેવું રહેશે જરૂરી રહેશે દીકરાઓ અને પછી આપણે છેલ્લે ગ્રાફ દોરી દેવાનો રહેશે આગે ના એ ગ્રાફમાં આપણે કેવું દોર્યું કે અહીંયા આગળ તમારે કદ રાખવાનું અહીંયા આગળ તમારે તાપમાન કેલ્વિનમાં રાખવાનું આ 0 કેલ્વિન તાપમાન છે આ છે ને ડોટેડ લાઈન દોરવાની આ પ્રેક્ટિકલી માપવું અઘરું હોય આપણે પ્રેક્ટિકલ તો આટલો જ માપ્યો હોય ઓકે આ ડોટેડનો મતલબ શું થાય આપણે લાઈન લંબાવી દીધી એક્ચ્યુઅલી આ પ્રયોગ 0 કેલ્વિન કોઈ લઈ ન જઈ શકે એટલું નીચું તાપમાન હોય આપણે તો ઓરડાના તાપમાને કરતા હોય 298 તો આપણે આમ આલેખ દોરી દેવાના પણ જ સમજ આમ પછી શું કરવાનું ખબર એ આલેખને છેક સુધી શું કરવાના લંબાવવાના આમ આમ તો તાપમાન વધે હવે સમજો આ અચળ દબાણે છે આને તમે P1 કો P2 કો P3 કો આ તાપમાન અચળ દબાણ છે એટલે આ બધા આલેખને શું કહેવામાં આવે છે આઈસોબાર તો સમભાર કહેવાય આ વક્રને સમતાપી કોને કહેવાય તાપમાન અચળ હોય અને દબાણ વિરુદ્ધ કદનો જે આલેખ હતો એને શું કહેવાય એને શું કહેવાય કહો તો સમતાપી સમતાપી ઓકે યસ ઓર નો યસ હા ઓકે ડન તો હવે તમે થોડુંક સમજો આ વસ્તુ અહીંયા આગળ થઈ ગઈ ઓકે આગે ના હા હવે આ ત્રણે ત્રણમાં કોણ વધારે નાનું મોટું હશે એ મને કહો ચલો આ ત્રણે ત્રણમાં કોણ નાનું મોટું હશે એ કહો P3 સૌથી વધારે હશે આમ પણ લખી શકો તમે ઓકે તો આ તમારો 3 માર્ક્સનો આખો ચાર્લ્સનો જે આલેખ હતો અથવા ચાર્લ્સનો નિયમ પૂરો થયો હવે બીજો એક સવાલ છે નિરપેક્ષ શૂન્ય નવો 2 કે 3 માર્ક્સમાં સવાલ નિરપેક્ષ શૂન્ય તાપમાન વિશે નોંધ લખો હવે આપણે શું કરવાનું છે નવો સવાલ શું આવ્યો કહો તો નિરપેક્ષ શૂન્ય તાપમાન વિશે નોંધ લખો પરંતુ આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધારીશું ઓકે આગે ના હા હા